ગત મોડી રાત્રે મુંબઈથી અમદાવાદ જતા નેશનલ હાઈવે 48 પર બેફામ ઝડપે દોડતી ખાનગી બસ રસ્તો ક્રોસ કરવા જતી બાઇકને અડફેટે લીધી હતી, જેમાં બાઇક સવાર પિતા પુત્ર પૈકીનું પિતાનું મોત ઘટના સ્થળે નિપજ્યું હતું। છેલ્લા કેટલાક મહિનાથી મુંબઈથી અમદાવાદ જતા નેશનલ હાઈવે નંબર 48 પર નવસારી જિલ્લાની હદમાં અકસ્માતોની વણઝાર લાગી ગઈ છે। ત્યારે વધુ એક અકસ્માતના બનાવમાં નેશનલ હાઈવે નંબર 48 પરથી રાત્રિના સમયે બેફામ ઝડપે દોડતી ખાનગી લક્ઝરી બસે નવસારીના સામરપડિયા ફાટા પાસે રસ્તો ક્રોસ કરવા માટે ઉભેલા બાઇક સવાર પિતા અને પુત્રને અડફેટે લીધા હતા, જેમાં બાઇક સવાર પિતાનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નિપજ્યું હતું અને 5 વર્ષના માસૂમ પુત્રને ગંભીર હાલતમાં નજીકની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો। અકસ્માત બાદ બસનો ડ્રાઈવર ઘટના સ્થળે બસ છોડીને ભાગી છૂટ્યો હતો। મળતી માહિતી મુજબ નવસારી તાલુકાના રજવાડા ગામના પૂર્વ સરપંચ પ્રકાશ ઉર્ફે ઠાકોર આહિરના 5 વર્ષના પુત્ર ઋષભ સાથે ફરવા ગયા હતા, જ્યાંથી રાત્રિના 9 વાગ્યાની આસપાસ ઘરે પરત ફરી રહ્યા હતા। ત્યારે સામરફળિયા ગામના ફાટા પાસે ડિવાઈડરની ગેપમાં ઉભા રહી વાહનો પસાર થવાની રાહ જોઈ રહ્યા હતા। તે દરમિયાન બેફામ ઝડપે આવી રહેલી ખાનગી કંપનીની લક્ઝરી બસના ચાલકે બસ પરથી કાબુ ગુમાવી ડિવાઈડરની ગેપમાં ઉભેલા બાઇક સવાર પિતા અને પુત્રને અડફેટે લીધા હતા। ત્યારે ભયજનક અકસ્માતમાં બાઇક પર બેઠેલા પિતા પુત્ર પંગોળાઈને રસ્તા પર ભટકાયા હતા અને બાઇક પણ હાઈવે પર આવી રહેલી કારની અડફેટે આવી જતા કાર પણ અકસ્માતનો ભોગ બની હતી। આ ઘટનામાં ગંભીર રીતે ઈજા પામેલા પ્રકાશ આહિરનું ઘટના સ્થળે જ મોત થયું હતું, જ્યારે જીવન મરણ વચ્ચે જોલા ખાતા માસૂમ પુત્રને તાત્કાલિક નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો। જ્યારે ઘટના સ્થળે બસ મૂકી અને ભાગી છૂટેલો બસ ડ્રાઈવર નવસારી ગ્રામ્ય પોલીસ મથકમાં હાજર થતા નવસારી ગ્રામ્ય પોલીસે ફેટલનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। રિપોર્ટ, એનટીસી ન્યૂઝ, નવસારી।